કરજણ તાલુકાના કિયા ગામના ખેડૂતોની સમસ્યા મીડિયામાં પ્રસિદ્ધ થતા તંત્રમાં મચી ગડબડાટ. તાત્કાલિક ધોરણે સર્કલ ઓફિસરે લીધી ખેડૂતોની મુલાકાત. હાલ 2 દિવસ અગાઉ જે કરજણ તાલુકાના કિયા ગામના ખેતરોમાં જે સામરજી ગંગા કાઠિયાવાડીના ગેરકાયદેસર રસ્તાના કારણે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાતા ખેડૂતોને લાખોનું નુકસાન થવા પામ્યું. કિયા ગામના ખેડૂતોએ કરજણ મામલતદારને લેખિતમાં આવેદનપત્ર આપ્યું છતાં ખેડૂતોને ન્યાય ન મળતા છેવટે ખેડૂતોને મીડાનો સહારો લેવો પડ્યો. મીડાએ ખેડૂતોના સળગતા પ્રશ્નોને વાચા આપતા તંત્રમાં ખળભળાટ મચી જવા પામી છે. તાત્કાલિક ધોરણે કરજણ સર્કલ ઓફિસરે કિયા ગામના ખેડૂતોની મુલાકાત લીધી હતી. સર્કલ ઓફિસરે સ્થળ ઉપર આવી ચકાસણી કરી સર્કલ ઓફિસરે ખેડૂતોને જણાવ્યું હતું કે હાલ આ રસ્તો જીસીબી દ્વારા તોડી પાડી છે અને પાણીનો નિકાલ કરો અને કિયા ગામના ખેડૂતોએ જીસીબી દ્વારા રસ્તો તોડીને નીક પાણીનો નિકાલ કર્યો હતો, પરંતુ કિયા ગામના ખેડૂતોનું કહેવું છે કે સર્કલ ઓફિસરે અમને માત્ર ખાલી દિલાસો જ આપ્યો છે, પરંતુ અમારી માંગ પૂરી કરવામાં આવી નથી. ખેડૂતોની માંગ એવી છે કે અમારે વારંવાર મુશ્કેલી વેઠવવી પડે છે, જેનો કાયમી ધોરણે રસ્તો તોડી ભૂંગરા નાખી પાણીનો નિકાલ કરવામાં આવે, જેથી અમારી પેઢી સુધી તકલીફ ન પડે તેમ જણાવ્યું. તો શું ખેડૂતોનું કાયમી ધોરણે પ્રશ્નોનો નિકાલ થશે કે પછી તે જોવાનું રહ્યું. મારું નામ દિવાન યુસુફભાઈ હબીબભાઈ, મુકામ કિયા, તાલુકો કરજણ, જિલ્લા વડોદરાનો કિયા ગામનો વતની છું, ખેડૂત છું કિયા ગામનો. આજથી 2 દિવસ પહેલાં અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલું, તે ઉપરાંત તમે પત્રકાર ભાઈઓને પણ અમે બોલાવેલા, અને તેની અસર આજે અમને જોવા મળી કે કરજણ તાલુકા ઉપરથી નાયબ મામલતદાર સાહેબ આવ્યા અને એમણે આ 3 નીકો પડાવી અને એ આજે ભૂંગળા નાખી ગયા. પણ આ અમને સંતોષ નથી. આ નીકો પડાવવાથી અમારે ખાલી પાણી ખાલી થશે, પણ દર વર્ષ માટે આ પ્રશ્ન તો અમારો ઊભો જ રહેશે. તેના માટે અમારી જે માંગ છે કે આ રસ્તો અહીંયા હતો જ નહીં. રસ્તો હતો પણ ઓનલી ફોર લેવલ કરેલો રસ્તો હતો, અને એણે એની ઉપર 2 થી 2.5 ફૂટ આ કાઠિયાવાડીએ દબાણ ઉપર માટી નાખી દીધી છે. એ અમારે નીકળવી જોઈએ. અમારી માંગ એ જ છે કે જેનાથી અમને કાયમ માટે સંતોષ થાય, અમારે અને અમારી પાછલી પેઢીને બી આ વસ્તુ કાયમ માટે ભોગવવાની રહે ના, અને અમને નુકસાન થતું અટકી જાય અને ખેડૂતોનો જીવ બચે, એ જ અમારો તમારી પાસે પ્રશ્ન છે. અને તમારી પાસે અમે આશા રાખીએ કે તમે તંત્રનો ઉપર જાણ કરો, જેથી અમને આ વસ્તુનો યોગ્ય ન્યાય મળે. હમણાં જે હાલ મામલતદાર જે આયા પ્રાંત સર્કલ, સર્કલે શું કીધું ને શું વાત થઈ તમારી? હવે સર્કલ સાહેબે બી અમને એવું કીધું, નાયબ મામલતદારે, કે અમારે તમે તમારું પાણી ખાલી કરાવી નાખો અને આગળનો પ્રશ્ન આપણે એ લેવાનો જ છે કે જેનાથી તમે તમારો કાયમનો પ્રશ્ન તમારો નીકળી જાય, અને અમે અહીંયા આગળ છે તે માટી ખેંચવાની કોશિશ કરીશું જ, તો એના માટે અમારે પણ ચાલુ પડશે અને તમારે પણ અમને સપોર્ટ આપવો પડશે. એ રીતના સાહેબે અમને વાત કરી છે. અને સામરજી ગંગા શું કહેવામાં આવે? હવે સામર ગંગા એ તો અમે અહીંયા આવ્યા હતા, હમણાં એ આવીને અહીંયા ભૂંગળા ઉતારીને જતા રહ્યા. તે વખત અમે લોકો અહીંયા આવ્યા તો અમારા 2ની મુલાકાત પણ લીધી નથી, છોકરાઓને મળ્યા અને કહે છે કે તમે કેમ આડેધડ નીકો પાડી દીધી, છોકરાઓને આ રીતના વાત કરી, નહીં તો અમારી સાથે એ ભાઈએ મુલાકાત પણ લીધી નથી.